નમસ્કાર, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પ્રકરણ 3 સાચી ગત એમાં વિડિયો 7 એમાં આજે આપણે વ્યાકરણ વિષય અભ્યાસ કરીશું. વ્યાકરણમાં આપણે સામાન્યથી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ અને શબ્દની શબ્દકોશના ક્રમમાં ગોઠવી ફરીથી લખો એના વિશે અભ્યાસ કરીશું. આગળના વિડિયોમાં આપણે સમાનાર્થી શબ્દ કોને કહેવાય, વિરુદ્ધાર્થી શબ્દ કોને કહેવાય એના વિશે અભ્યાસ કર્યો હતો. આપણે જોઈએ પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો નીચે અહીં 8 શબ્દ આપેલા છે, એનો આપણે સમાનાર્થી અર્થ લખવાનો છે. સમાનાર્થી એટલે શબ્દો જુદા જુદા હોય પરંતુ એનો અર્થ એક જ હોય એવા શબ્દને સમાનાર્થી શબ્દ કહેવાય છે. એટલે કે સમાન અર્થ ધરાવતા શબ્દોને સમાનાર્થી શબ્દ કહેવાય છે. નંબર 1 પરિવાર. તો અહીં આપણને આપ્યું છે પરિવાર, તો પરિવારનો આપણે સમાનાર્થી અર્થ લખવાનો છે. તો પરિવારનો સમાનાર્થી અર્થ શું થશે? કુટુંબ. કુટુંબ એટલે પરિવાર. શબ્દ કેવા છે? જુદા છે, પરંતુ એનો અર્થ કેવો થાય છે? એક જ થાય છે. બીજું છે અચાનક. અચાનક, અચાનક સમાનાર્થી અર્થ શું થશે? એકાએક. પછી છે આશ્ચર્ય. તો આશ્ચર્યનો સમાનાર્થી અર્થ શું થશે? નવાઈ. આશ્ચર્ય, આશ્ચર્યનો સમાનાર્થી અર્થ થશે નવાઈ. તકલીફ. તો તકલીફ શબ્દનો આપણે સમાનાર્થી અર્થ લખવાનો છે. તો તકલીફનો સમાનાર્થી અર્થ શું થશે? મુશ્કેલી. તકલીફનો સમાનાર્થી અર્થ થશે મુશ્કેલી. ફરિશ્ત. ફરિશ્તોનો સામાન્ય અર્થ શું થશે? ફરિશ્તો એટલે દેવદૂત. ફરિશ્તોનો સામાન્ય અર્થ થાય છે દેવદૂત. આંખનો સામાન્ય અર્થ નયન કે નેત્ર. જો મૂકવાનું શબ્દ કેવા છે? જુદા જુદા છે, પરંતુ એનો અર્થ કેવો થાય છે? એક જ થાય છે. નયન એટલે પણ આ, નેત્ર એટલે પણ આ. શબ્દ જુદા જુદા છે, પરંતુ એનો અર્થ કેવો થાય છે? એક થાય છે. તેને કહેવાય સમાનાર્થી શબ્દ. રસ્તો. રસ્તાનો સમાનાર્થી અર્થ શું થશે? પંથ કે માર્ગ. મિત્રો અહીં પણ શબ્દ કેવા છે? જુદા જુદા છે અને એનો અર્થ કેવો થાય છે? એ. રસ્તો. રસ્તોનો સમાનાર્થી અર્થ થાય છે પંથ અને માર્ગ. પંથ એટલે પણ રસ્તો થાય અને માર્ગ એટલે પણ રસ્તો થાય. એટલે એનો અર્થ કેવા છે? સમાન છે. એટલે એને કહેવાય સમાનાર્થી શબ્દ. હાલત. હાલત. હાલતનો સમાનાર્થી અર્થ થશે સ્થિતિ. હાલતના સમાનાર્થી અર્થ થશે સ્થિતિ. મિત્રો આ થયા સમાનાર્થી શબ્દ. પરિવારના સમાનાર્થી અર્થ થાય છે કુટુંબ. અચાનકના સમાનાર્થી અર્થ થાય છે એકાએક. આશ્ચર્ય. આશ્ચર્યના સમાનાર્થી અર્થ થાય છે નવાઈ. તકલીફ. તકલીફનો સમાનાર્થી અર્થ થાય છે મુશ્કેલી. ફરિશ્તો. ફરિશ્તોનો સમાનાર્થી અર્થ થાય છે દેવદૂત. આંખ. આંખનો સમાનાર્થી અર્થ થાય છે નયન કે નેત્ર. રસ્તો. રસ્તોનો સમાનાર્થી અર્થ થાય છે પંથ કે માર્ગ. હાલત. હાલતનો સમાનાર્થી અર્થ થાય છે સ્થિતિ. પ્રશ્ન 6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરુદ્ધાર્થી શબ્દ કોને
કહેવાય? જે કે શબ્દના અર્થી વિરુદ્ધનો અર્થ આપના શબ્દની વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય છે. કે જે તે શબ્દના અર્થી વિરુદ્ધનો અર્થ આપના શબ્દની વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય છે. મિત્રોની વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે, એનો આપણે વિરુદ્ધાર્થી અર્થ લખવાનો છે. ગરીબ, તો મિત્રો ગરીબનો સમાન એટલે સમાનાર્થી અર્થ શું થાય? જેની પાસે પૈસા ન હોય તે. એટલે હવે આપણે ગરીબનો શું કરવાનું છે? વિરુદ્ધાર્થી અર્થ લખવાનો છે. ગરીબ, ગરીબનો વિરુદ્ધાર્થી અર્થ થશે અમીર. અમીર એટલે કે જેની પાસે પૈસા હોય એ. એટલે ગરીબનો વિરુદ્ધાર્થી અર્થ થશે અમીર. શાંતિ, શાંતિનો વિરુદ્ધાર્થી અર્થ શું થશે? અશાંતિ. પુણ્ય, પુણ્યનો વિરુદ્ધાર્થી અર્થ શું થશે? પાપ. પુણ્ય, પુણ્યનો વિરુદ્ધાર્થી અર્થ થશે પાપ. તો મિત્રો જો આપણે અહીંયા શબ્દમાં જોઈ શકીએ છીએ કે શબ્દથી કેવો અર્થ આપે છે? વિરુદ્ધનો અર્થ આપે છે. તેથી આવા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય છે. કે ગરીબ, ગરીબનો વિરુદ્ધાર્થી અર્થ થાય છે અમીર. ગરીબ, ગરીબના આપણે સમાનાર્થી અર્થ જોઈએ તો શું થાય? કે જેની પાસે પૈસા ન હોય તે, એટલે કે કંગાળ, એને કહેવાય ગરીબ. એટલે આપણે કયો લખવાનો છે? વિરુદ્ધાર્થી અર્થ. એટલે આપણે લખ્યું ગરીબનો અમીર. અમીર એટલે કે જેની પાસે પૈસા હોય એ. અમીર કે પછી પૈસાદાર પણ થાય. બેભાન, બેભાનનો વિરુદ્ધાર્થી અર્થ શું થશે? સભાન. બીમાર, બીમાર એટલે કે માંદું. બીમારનો સમાનાર્થી અર્થ શું થાય છે? માંદું. હવે બીમારને આપણે શું લખવા છે? વિરુદ્ધાર્થી અર્થ, એટલે કે આપણે બીમારનો વિરુદ્ધ અર્થ આપવાનો છે. બીમારનો વિરુદ્ધાર્થી શું થશે? તંદુરસ્ત. બીમારનો સમાનાર્થી એટલે કે સમાન અર્થ થાય છે માંદું. પરંતુ આપણે તો અહીં વિરુદ્ધાર્થી અર્થ લખવાનું છે, એટલે થશે તંદુરસ્ત. મંજૂર, જો મિત્રો અહીં મંજૂર શબ્દ આપેલો છે, મજૂર નથી, એટલે અહીં ખાસ ધ્યાન રાખવાનું. મંજૂર, તો અહીં આવશે તમે વિદ્યાર્થી ના મંજૂર. મંજૂરનો સમાનાર્થી અર્થ થાય છે કબૂલ. પરંતુ કબૂલ ન કરી એટલે એમાં આપણે વિરુદ્ધાર્થી અર્થ લખવાનું છે. એટલે આપણે લખ્યું ના મંજૂર. મંજૂરનો સમાનાર્થી એટલે કે સમાન પણ નીકળે છે એનો કબૂલ. પરંતુ આપણે તેને લખવા છે વિરુદ્ધાર્થી, એટલે મંજૂરનો થશે ના મંજૂર. સ્વીકાર, સ્વીકાર, તો સ્વીકારનો વિરુદ્ધાર્થી અર્થ થશે અસ્વીકાર. તો મિત્રો આ થયા વિરુદ્ધાર્થી શબ્દ. તો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. ગરીબ, ગરીબનો વિરુદ્ધાર્થી અર્થ થશે અમીર કે પૈસાદાર. કે પછી ટમંગલો, એ થશે એના વિરુદ્ધાર્થી શબ્દ. શાંતિ, શાંતિનો વિરુદ્ધાર્થી અર્થ થશે અશાંતિ. શાંતિ, શાંતિનો વિરુદ્ધાર્થી અર્થ થશે અશાંતિ. પુણ્ય, પુણ્યનો વિરુદ્ધાર્થી અર્થ થશે પાપ. બેભાન, બેભાનનો વિરુદ્ધાર્થી અર્થ થશે સભાન. બેભાન, બેભાનનો વિરુદ્ધાર્થી અર્થ થશે સભાન. બીમાર, બીમારનો વિરુદ્ધાર્થી અર્થ થશે તંદુરસ્ત. બીમારનો વિરુદ્ધાર્થી અર્થ થશે તંદુરસ્ત. મંજૂર, મંજૂરનો વિરુદ્ધાર્થી અર્થ થશે ના મંજૂર. સ્વીકાર, સ્વીકારનો વિરુદ્ધાર્થી અર્થ થશે અસ્વીકાર. સ્વીકાર, સ્વીકારનો વિરુદ્ધાર્થી અર્થ થશે અસ્વીકાર. હવે છે પ્રશ્ન સાત. નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવી ફરીથી લખો. મિત્રો અહીં આપણને શબ્દો આપ્યા છે. કયા કયા આપ્યા છે? પુણ્ય,
ને ફરીથી લખવાના છે. તમે દ્વારાના વિડિયોમાં આપણે શબ્દોને શબ્દકોશના ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય એ આપણે વિસ્તારથી સમજ્યા હતા. તો શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતી વખતે સૌ પ્રથમ સ્વરથી શરૂ થતા હોય તે શબ્દ આવે અને પછી વ્યંજનથી શરૂ થતા હોય તેવા શબ્દો આવે છે. તો મિત્રો આપણે આમાં જોવાનું છે કે સ્વરથી શરૂ થતો કોઈ શબ્દ છે છે આમાં કોઈ શબ્દ છે નથી. દરેક શબ્દ સ્વરથી શરૂ થાય છે વ્યંજનથી. પ વ્ય વા ચ સા બધા કયા છે વ્યંજન. હવે સ્વરથી શરૂ થતો શબ્દ કોઈ નથી એટલે આપણે વ્યંજનથી શરૂ થતા શબ્દની ગોઠવણી કરવાની છે. એમાં પણ સૌપ્રથમ ક થી શરૂ થતો હોય તેવો શબ્દ આવે પરંતુ ક થી શરૂ થતા શબ્દ નથી. પછી આવે ખ ગ પરંતુ એમાં કોઈ શબ્દ નથી એટલે આપણે એનો આપણે પહેલો અક્ષર જોડવો. શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પહેલા આપણને મૂળાક્ષરોની ઓળખ કરવી જોઈએ કે કયો મૂળાક્ષર પછી કયો મૂળાક્ષર આવે. આપણને આપ્યું છે કે અહીંયા પ યા વા શ અને શા. તો સૌ પ્રથમ આ મૂળાક્ષરમાંથી કયો મૂળાક્ષર પ્રથમ આવે છે પ યા વા શ કે શા. તો પ આ બધા મૂળાક્ષર પ્રથમ આવે છે એટલે એનો શબ્દ આવશે પૂર્ણ્ય. પછી પ ખ બ ભ મ પછી આવે છે ય. તો ય થી શરૂ થતો શબ્દ હોય તે આવશે એટલે યાર. અને ત્યાર પછી આવે છે વ એટલે વાચી. હવે અહીં આપણને આપ્યું છે શ્વાસ અને સાંધ. તો શ્વાસના સૌ પ્રથમ આવે કે શ્વસનનો સૌ પ્રથમ આવે તો આપણને ખબર છે કે સ્ર સણાયનો શ પ્રથમ આવે એટલે વાચી પછી કયો શબ્દ આવશે સાંધી અને છેલ્લે શ્વાસ. તો આ છે શબ્દોની શબ્દકોશના ક્રમમાં ગોઠવણી. પ્રથમ શબ્દ આવશે પુણ્ય, યાર, વાચી, સાંધી અને શ્વાસ. તો મિત્રો આજે આપણે સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ અને શબ્દોની શબ્દકોશના ક્રમમાં ગોઠવણી કરતા શીખ્યા. એના આધારે હું તમને પીડીએફ દ્વારા હોમવર્ક આપીશ. તે તમારે તમારી ગુજરાતીની ડબલ લાઇનની નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું રહેશે. થેન્ક યુ.